બનાસકાંઠાના ડીશામાં ડીશા માર્કેટ યાર્ડના વેપારીઓ અને ડીશા ટ્રાન્સપોર્ટ એસોસિએશન વચ્ચેનો ઝઘડો ચરમ સીમાએ પહોંચ્યો. બનાસકાંઠાના ડીશામાં ઉત્તર ગુજરાતનું મોખરાનું ગણાતું માર્કેટ યાર્ડ આવેલું છે. અહીં રોજ હજારો બોરી ખેત પદાર્થનો માલ આવે છે. ડીશાથી મગફળી, ગવાર, રાયડો, એરંડા, બજરી જેવા માલનું ગુજરાત અને ગુજરાતની બહાર નિકાસ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે ભાડા બાબતે તકરાર ચાલી રહી છે, જેમાં ટ્રાન્સપોર્ટરો વધુ ભાડું લેતા હોવાનો આક્ષેપ કરી ડીશાના વેપારીઓ ડીશા ટ્રાન્સપોર્ટ એસોસિએશન પાસેથી ટ્રકો મનગાવવાનું ભાડું બંધ કરી દીધું હતું. તેમજ ડીશા ટ્રાન્સપોર્ટર એસોસિએશન ટ્રક કોઈપણ વેપારી મંગાવે તો તેને રૂપિયા 5,000 નો દંડ કરવાનો પણ નિર્ણય કર્યો હતો. વેપારીઓના આ પગલાંનો ટ્રાન્સપોર્ટ એ વિરોધે કર્યો હતો. મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે ટ્રાન્સપોર્ટરોએ આ ડીશા માર્કેટમાં પોતાના એસોસિએશન સિવાયની અન્ય કોઈપણ ટ્રકમાં કોઈ પ્રકારનો માલ ભરવા ન દેતા નિર્ણય કર્યો હતો. જો કે અન્ય ટ્રકમાં માલ ભર્યા તો તેને સળગાવી અથવા નુકસાન કરવાની ધમકી આપવામાં આવી હતી, જેથી વેપારીઓએ ડીશા ટ્રાન્સપોર્ટ એસોસિએશન સામે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ મુદ્દે કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો આગામી સમયમાં ડીશા માર્કેટયાર્ડની અંદર ટ્રકવાળાએ એક ટોળકી બનાવી અને બિનઅધિકૃત રીતે એમ કે ખંડણી ઉઘરાણું કામ ચાલુ કર્યું છે અને ખોટી રીતે દાદાગીરી કરી અને અમારી પોતાની અમે ટ્રકો ભરીએ છીએ તો પણ અમને ભરવા દેતા નથી અને ખોટા ભાડા માગી અને અમારી જોડે જોર જુલમી કરી અને અમને હેરાન કરવામાં આવે છે. જો આ આવેદનપત્ર અમે નાયબ કલેક્ટર સાહેબને આપ્યું છે, એસપી સાહેબને આપવાના છીએ, મામલતદાર સાહેબને આપવાના છીએ અને જો આનો કોઈ નિર્ણય ના આવ્યો તો અમે માર્કેટ યાર્ડનું કામ કરી અનિશ્ચિત મુદત ઉપર હડતાલ ઉપર જવાના છીએ અને અમારા ઉપર એટલી બધી દાદાગીરી અને એટલી જોખમ છે કે જેની કોઈ કહેવાની કોઈ શબ્દ નથી મારી જોડે. મારું નામ મરજણભાઈ ધર્માભાઈ પટેલ, હું માર્કેટ યાર્ડ એસોસિએશન પ્રમુખ છું. પણ ચીમકી આપી હતી. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે સંજયસિંહ રાઠોડ, ડીશા, બનારસકાંઠા.